હું તો ઘણીવાર વાલીઓને કહું છું અહીંયા જેટલા પ્રોફેસરો બેઠા છે ને આ બધા તો નાના છે, એમને કોઈ સંતાન નથી, પણ આ બાજુવાળાને પણ મારી વિનંતી છે, તમે તમારી દીકરીને કષ્ટ સહન કરવાની તૈયારી ના હોય તો મહેરબાની કરી પરણાવશો ઘરે જ રાખી. બાપનું ઘરે બાપનું ઘર છે, સસરાનું ઘરે સસરાનું ઘર છે, ત્યાં તકલીફ પડે કોઈ બોલે ખરા, આપણા ઘરના ટાઈમિંગ અલગ હોય, સામે ગળાના ઘરના ટાઈમિંગ અલગ હોય, પણ અમુક લોકોને સતત ફરિયાદ. પણ પોઝિટિવિટી જોઈએ, ગુણ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને એકવાર સંતોએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી અમારામાં દોષો સ્વભાવ પ્રકૃતિ વધુ છે, છતાં તમે અમારી કોઈ ફરિયાદ કેમ નથી કરતા? ત્યારે પ્રમુખ સ્વામી સંતોને જોઈને શું બોલ્યા કે તમે તમારા માતા પિતા સમાજ પરિવાર આટલું છોડીને આવ્યા છો, તમારા ડેડિકેશન સામે જોઈએ છો તો તમારી કોઈ ભૂલ અમને દેખાતી જ નથી. ડેડિકેશન, સમર્પણ સામે નજર, આ એક ભાવના રાખવાની છે. નોટ ટુ કમ્પ્લેઇન, સતત ઇન. પાંચમું લેસન છે, ઇન લવ ટુ બી નોબલ, નૈતિક થવાનું છે, સૈદ્ધાંતિક થવાનું છે. પ્રેમ સાચો હોય જરૂરી છે, પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. સમજ્યો મિત્રો, હા વાક્યને, પ્રેમ તમારો સાચો છે પણ પ્રેમની રીત સાચી હોવી જોઈએ. નવરાત્રીમાં માતાજીના ગરબામાં લાઈટ કરો, રોશની કરો, ઝગમગિયા કરો, ટમટમિયા કરો, બધું સાચું, પણ લંગરિયા નાખી ના કરો. માતાજીને લાઈટ કરવી જોઈએ પણ રીત તમારી ખોટી છે. અંબાજી જાઓ, પાવાગઢ જાઓ, ચામુંડા જાઓ, જ્યાં જાઓ પણ બસમાં ટિકિટ લઈને જાઓ. રોડ પર પદયાત્રા કરતા કરતા જઈને વચ્ચે ચાલે અને પછી એક્સિડન્ટમાં ઉડી જાય ને છાપામાં લેખ લખે કે માડીના દર્શને જતા તો માડીએ બચાયા નહીં. ટિકિટની પાછળ માડી ફરે, તારે તારી ટ્રેક પર ચાલવું જોઈએ ને. આ નથી કરી શકતા ને પછી ભગવાનને દોષ દઈએ છીએ. લવ માટે એમ કહેવાયું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ, લવ આંધળો છે, એને દેખાતું નથી સત્ય શું ને અસત્ય શું. એટલે પ્રશ્ન થાય છે, મુંબઈથી એક ભાઈ રાજકોટ આવેલા, બે ત્રણ દિવસથી મંદિર કેમ્પસમાં હું જોતો હતો, પછી મેં બોલાયા તો મારી આગળ રડ્યા કે શું તકલીફ છે. મને કે સ્વામી મારી એકની એક દીકરી, મારે ડાયમંડનો બિઝનેસ છે, કેટલાય દેશોમાં બિઝનેસ છે, બેલ્જિયમમાં એન્ટવર્પથી મારો બિઝનેસ છે, એ દીકરીને 11th કરવા માટે મેં અહીંયા મૂકી તો એને 11th સાયન્સમાં ભણતી હતી, એમાં એના કરતાં 12 વર્ષ મોટા શિક્ષક સાથે પ્રેમ થયો 11th સાયન્સ. એટલે મેં એને અહીંયાથી ઉઠાવીને પાછી બોમ્બે લાવી દીધી. 11th 12th ક્યાં કરાયું, એને કોલેજમાં મોકલી, અત્યારે SY માં હતી ને ભાગી ગઈ. તપાસ કરતા ખબર પડી એને એ શિક્ષક સાથે જ મેરેજ કરી. પછી મને એને રડતા રડતા વાત કરી કે સ્વામી પોલીસ કમિશનરને મેં રિક્વેસ્ટ કરી કે એકવાર દીકરીને બોલાવો તો ખરા, કે વાલી તરીકે અમે તમારી લાગણી સમજીએ છીએ પણ તમારી વાત. પછી કે પરાણે પોલીસે પ્રેશર કર્યું, 3 કલાક પતિ પત્ની અમે બંને રડ્યા છીએ, અમારી સામે જડની જેમ બેઠી છે, એક વાક્ય અમારી ફેવરમાં બોલતી નથી, એક જ વાક્ય બોલે છે જે કઈ કર્યું છે સાચું જ. એકે સ્વામી એકની એક દીકરી, મારે દીકરો પણ નથી, મારા મનમાં કેટલા આશા, કેટલા કોડ, કેટલા અરમાનો હોય, દુનિયાના 22 દેશોમાં મેં એને બાળપણથી કરવી છે. મને પ્રશ્ન એ છે કે તારો પ્રેમ સાચો હશે પણ તારી રીત સંપૂર્ણ ખોટી છે. પોતે પણ આત્મહત્યા કરી. આ સાચો પ્રેમ છે? પ્રેમને પામવા માટે ક્યારેય ખોટી રીતો ન અપનાવો, હોમિયોગીરી ન કરો. પણ ક્યાંક ક્યાંક કેટલાક સારા માણસ, ઘણા કે ઉંમર લાયક થયા તો એ ગોઠવાતું નથી. ઉંમર લાયક તો કઈ ના કરો ને, કોઈ થઈ જવાય લાયક થવા માટે ગોઠવું. લાયક થવાનું છે. ખાસ બધાને વિનંતી છે કે પ્રેમ સાચો હોય પણ પ્રેમની રીત ખોટી નહીં. મને એક ભાઈએ સમાચાર આપ્યા, બે ભાઈ બહેન કઝિન ભાઈ બહેનને પ્રેમ હિન્દુ સંસ્કૃતિ મુજબ
આપણી પાસ્ટના સંસ્કારો વિજે શક્ય જ નથી બને. બંને લગ્ન સુધી તો નક્કી કર્યું, બંનેના પરિવારો કરી તો શક્ય બનાવે, અને બંને જણાએ આત્મહત્યા કરી લીધી. ક્યાંક કેટલાક ડેમમાં પડે, કેટલાક ગળે ફાંસો ખાય, ટ્રેન પર પડીને મરી જાય છે. વિચાર કરજો આપણા માતા પિતાએ કેટલા અરમાનો સેવ્યા હશે. બોમ્બે એક ભાઈના ઘરે હું પધરામણી ગયો કાંદીવલીમાં, તો કાર્યકરે મને કીધું કે સ્વામી 7 દિવસ પહેલા એના દીકરીના લગ્ન લેવાના હતા. તું લેવાના હતા કેમ? હતા એમ બોલવું જોઈએ ને. મને કે 7 દિવસ જ લગ્નના બાકી હતા, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા હતા, આસોપાલવની સાડીઓ આવી ગઈ, બધું આવી ગયું, અને એની દીકરી હામેવાળા ઘાટી સાથે ભાગીને જતી રહી. સહેજ કલ્પના થાય છે કે આપણે એ સમયે મા બાપ હોઈએ તો આપણા હૃદય ઉપર શું વીતતું હોય. મિત્રો, ફોન પરનું ચેટિંગ, મીઠી મીઠી વાતો, સારા સારા ફોટા, ઇટ્સ ઓલ ટેમ્પરરી. લાઈફ બહુ ડિફિકલ્ટ છે. તમે એકલા સુખી થઈ જાઓ અને બીજા અનેકને દુખી કરો, એ સાચો પ્રેમ ક્યારે હોઈ શકે જ નહીં. પ્રેમ ક્યારે કોઈને દુખી કરવાનું શીખવાડતું નથી. અનેકને સુખી રાખીને મારે સુખી થવું છે. ઇન લવ ટુ બી નોબલ, સૈદ્ધાંતિક થજો. ઇન લવ ટુ બી લોયલ, ઇટ મીન્સ વફાદાર થવાનું છે, પ્રતિબદ્ધ થવાનું છે. એક આર્કિટેક્ટ મને મળ્યા, મને કે સ્વામી મારી પત્ની રાત્રે કોઈકની સાથે ઓનલાઈન હોય છે. કદાચ તમારી ભૂલ હોય શકે, અથવા એને પૂછો, એને વાતચીત કરો, ભૂલ થઈ હોય તો માફ કરો. મન કે સ્વામી બહુ ચેટિંગ કરે છે, મેં એને સમજાવી, બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં માનતી નથી, ને એમ કહે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ વિલ કીપ બોથ, બંને રાખીશ. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, નથી માનતી. આ મને કહે છે કે સ્વામી હું આર્કિટેક્ટ છું, શહેરના કેટલાય મકાનોની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન આને બનાવી. લગ્ન થયે 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે, છૂટા છેડા લીધા. એ બેન એક સેલ્ફાઇનાન્સ સ્કૂલમાં શિક્ષિત છે. શું સંસ્કારો આપવાના, નવી જનરેશન કેવી તૈયાર કરવાના? અહીંયા બેઠેલા તમામ યુવાનોને મારી વિનંતી છે, ખાલી પ્રેમ એટલે બે વફાદારી નથી, પ્રેમ એટલે વફાદારી છે. ખાલી પ્રજોતપતિએ પ્રેમ નથી તો ગધેડા કૂતરા બલાડાને પણ થાય છે. પ્રેમ એટલે તો સોગંદ છે, પ્રેમ એટલે ચોરીના ફેરા છે, પ્રેમ એટલે આજીવનની કસમ છે, પ્રેમ એટલે પ્રતિબદ્ધતા છે. મનથી, કર્મથી, વચનથી વફાદાર રહો. પણ જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે. સોશિયલ મીડિયા, ક્લબો, નવરાત્રી, લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જવાની છૂટ છે, પણ લગ્ન પછી 1 પણ જગ્યાએ જોવાની છૂટ નથી. લગ્ન પહેલા 100 જગ્યાએ જોવા જાઓ સિલેક્ટ કરતા, લગ્ન પછી 1 પણ જગ્યાએ જોવા જવાની છૂટ નથી. પણ આજે નથી સમજાતું. આ અમારા મંદિરમાં જ એક રસોઈયો આવ્યો હતો, અત્યારે તો નીકળી ગયો, છોકરો હતો રાજસ્થાનનો, 21-22 વર્ષનો હશે. રસોઈ બનાવ્યા પછી નવરો પડે ને ઓનલાઈન જ હોય, અને જે કાયમ ઓનલાઈન રહેતા હોય લગભગ આઉટલાઈન જ હોય. જે અખંડ ઓનલાઈન રહે ને આઉટલાઈનની સંભાવના હોય, જે એકલો એકલો મલકાતો હોય ને હમજ જો ક્યાંક કનેક્ટ થયો લાગે છે. અથવા કનેક્ટ ન થયો હોય તો ડિસકનેક્ટ થયો છે. એટલે આ છોકરો ચેટિંગ બહુ કરતો હતો, તો મેં એને મોબાઈલ મારા હાથમાં લીધો જોવા માટે, તો કોઈના નામ નહોતા લખ્યા, અને વોટ્સએપમાં ચેટિંગમાં શું લખ્યું હતું, લવ 1, લવ 2, લવ 7 સુધી મેં જાતે જોયું. લવ 7, 21 વર્ષનું છોકરું, રાજસ્થાની બાબા. અને કે જ્યાં જ્યાં રસોઈ કરવા જવું ત્યાં તો બધે આપણે તો જાતી થઈ જાય, અંદર એકના નંબર લઈ રાખ્યું. લવ 1 એની વચ્ચે આપણે એવી પવિત્રતા રાખવાની છે. સીતા રાવણના દરબારમાં 1 વર્ષ રહી છે, રાવણે સીતાને સમજાવવાના
લાભ એટલા ટેમ્પટેશન એટલા પ્રલોભન આજની ભાષામાં કહીએ તો એટલા મોબાઈલના હેન્ડસેટ આપ્યા છે એટલા લલચાવવાના પ્રયત્નો પણ સીતા કોઈ રીતે ડગતા નથી એક વર્ષ પ્રયત્ન કર્યા હોય ન ડગે શું સીતાનું સત હશે શું સીતાનું પતિવ્રતા બન્યું હશે કેટલા કષ્ટ પડ્યા કેટલી તકલીફ પડી સગર્ભા સીતાને રામે કાઢી મૂક્યા છે છતાં સીતા ભગવાનને પ્રાર્થના શું કરે છે તમેવ ભર્તાન ચ વિપ્રયોગ જો મારો નવો જન્મ થાય તો સાતે સાત જન્મમાં રામ મારા પતિ આ પ્રેમ છે પાર્વતીજી શિવજી માટે તપશ્ચર્યા કરતા હતા લગ્ન કરવા માટે સતી બળી મુવાતા પાર્વતી થયા અને શિવજી સાથે લગ્ન થાય એના માટે તપશ્ચર્યા કરતા હતા વ્રત કરતા હતા નારદજી કસોટી કરવા માટે આવ્યા અને નારદજી પાર્વતીને કહે છે કે કોના માટે તપ કરો છો શિવ માટે એ તો ક્યાં સારો છે સ્મશાનમાં રહે એને સારું કે બીએચકેનું મકાન એ તમને શું રાખવાનું અને ખોપડાની માળા પહેરે એને કોઈ હજારી ગોલગોટાના હાર નથી પહેરાવતું ખોપડાની માળા પહેરે એને ફેરેન લવલી કે નિવિયા તો છે જ નહીં બબૂટ લગાવે છે ભસ્મ લગાવે છે અને ભાંગ પીધા કરે અને આ બધું સ્મશાનમાં રહે આની જોડે લગ્ન કરવાના એના કરતા વિષ્ણુ બહુ સારા છે વિષ્ણુ બહુ સારા વિષ્ણુ સાથે તમારું ઉગોટી નારદજીએ પાર્વતીજીને આવી વાત કરી અને એ સમયે પાર્વતી શું કહે છે કોટી જન્મ લગી રગડ હમારી વરુ શંભુ કે રહુ કુમારી કરોડ જન્મ મારે લેવા પડે ને તો શિવ માટે કરોડ જન્મ લઈશ પણ શિવ સિવાય હું કોઈને નહીં